સ્વાગત છે મિત્રો ઉજ્જુન ચેનલમાં આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ભારત સરકાર દ્વારા નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એના વિશે જેનું નામ છે મેરા રેશન એની અંદર ઘણી બધી ફંક્શનાલિટી એડ કરવામાં આવી છે જેવી કે તમે માનો કે કોઈ ગામડામાં અંદર તમારી અંદર કોઈ ગામડાનું રેશન કાર્ડ છે અને તમે હાલ સિટીમાં શિફ્ટ થઈ ગયા છો તો ત્યાં તમારે જો તમારો જે પણ જથ્થો તમને રેશનની દુકાન ઉપરથી મળતો હોય છે ઘઉં ચોખા કેરોસીન ખાંડ વગેરે બરાબર જો એ તમારે તમારે અત્યારે તમારે હાલના લોકેશન ઉપર જ્યાં તમે છો એ લોકેશન ઉપરથી કોઈ સિટીમાં છો ત્યાં તમારે લેવો છે તો એની માટે તમે રજિસ્ટ્રેશન કરાવી શકો તમને કેટલો જથ્થો કયા મહિને કેટલો ટ્રાન્ઝેક્શન તમારો છું એ ચેક કરી શકો છો તમારી નિયર બાય શોપ કઈ છે એ તમે જોઈ શકો છો તમારું ટ્રાન્ઝેક્શન જોઈ શકો છો તમારી એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એ તમે જોઈ શકો છો તમારું આધાર કાર્ડ એની સાથે લિંક છે કે નહીં અને કેટલા ફેમિલી મેમ્બરનો એની સાથે લિંક છે એ તમે ચેક કરી શકો છો તો આ વિડીયોમાં જે ભારત સરકાર દ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એના જે જુદા જુદા ફીચર્સ છે એની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો એની માટે સૌપ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોરની અંદર મેરા રેશન એવી એપ્લિકેશન જે ઓફિશિયલ એપ્લિકેશન છે એ તમારે સર્ચ કરી અને ઇન્સ્ટોલ કરી લેવાની છે બરોબર છે આ એપ્લિકેશનના લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો આની અંદર તમે સ્ક્રીનશોટ પણ જોઈ શકો છો ઘણા બધા સ્ક્રીનશોટ પણ આપ્યા છે એની તમને આઈડિયા આવી શકે વન નેશન વન રેશન કાર્ડ એનું તમારે ક્યાં કયા સ્ટેટ છે એ તમે ચેક કરી શકો આની અંદર તમે રજીસ્ટ્રેશન કરી શકો તમારું ટ્રાન્ઝેક્શન ચેક કરી શકો કે ક્યાં મહિને કેટલો જથ્થો ઉપડો છે આપણે આગળ ડિટેલમાં બધા જે ફીચર્સ છે એની વાત કરશું તમારે નિયર બાય જે રેશન શોપ છે એ પણ તમે જોઈ શકો છો એલિજિબિલિટી ક્રાઇટેરિયા કયા ક્યાં છે કે તમે આ જે વન નેશન વન રેશન જે રેશન કાર્ડ તમને એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં તમે તમારું રેશન કાર્ડ માનો કે ગુજરાતનું હોય ને તમે મહારાષ્ટ્રમાં શિફ્ટ થવાના હો તો તમને મહારાષ્ટ્ર માટે એ રેશન કાર્ડ તમને વેલિડ છે કે મહારાષ્ટ્રમાંથી તમને જથ્થો મળી શકે કે નહીં એ પણ તમે ચેક કરી શકો આધાર કાર્ડ તમારું લિંક છે કે નહીં એ પણ તમે ચેક કરી શકો છો બરોબર છે જેની આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરીશું તો મારે એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે હું ઓપન કરી લઉં છું આપણે ક્લિક કરીએ છીએ તો એમાં તમારે તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો છે તો આપણે રેશન કાર્ડ નંબર નાખવાનો નાખી દઈએ છીએ અહીંયા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈએ છીએ તો જે આ જે રજીસ્ટ્રેશનનો ફીચર્સ છે માનો કે તમે અત્યારે ગુજરાતમાં તમારું રેશન કાર્ડ છે અને માનો કે તમે મહારાષ્ટ્રમાં શિફ્ટ થવાના છો અથવા ત્યારે તમે મહારાષ્ટ્રમાં રહો છો તો એ તમારે જે પણ જથ્થો તમને અહીંયા ગુજરાતમાં મળતો હોય છે અને એ જથ્થો જો તમારે મહારાષ્ટ્રની અંદર લેવો હોય તો તમે આ રજિસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરશો એટલે તમને જેટલા પણ તમારા ફે ફેમિલી મેમ્બર હશે એનું તમારા અહીંયા નામ આવી જશે બરોબર છે પછી તમારા અહીંયા જે સ્ટેટ હોય એ સિલેક્ટ કરી લેવાનું છે તમારે ગુજરાતમાં ગુજરાતમાં હોવ તો તમારે ગુજરાત કરવાનું છે માનો કે તમારે મહારાષ્ટ્ર હોય તો તમારે મહારાષ્ટ્ર કરી દેવાનું છે મહારાષ્ટ્ર બરાબર છે માનો કે તમે ગુજરાતના કોઈ પણ ગામડામાં રહેતા હોય ને અત્યારે અમદાવાદ શિફ્ટ થઈ ગયા છો બરાબર છે તો તમારે આપણે ઇન્ટર સ્ટેટમાં જ ખાલી તમે હો તો તમારે અહીંયા ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે અને જે તમારું ડિસ્ટ્રિક્ટ હોય માનો કે તમારું અમદાવાદ હોય અમદાવાદ સિટી હોય બરોબર છે માઇગ્રેશન યર જ્યારે તમે માઇગ્રેટ થયા છો એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે માનો કે તમે આ મંથ ઉપર થયા છો જે યર ઉપર છે એ મોબાઈલ નંબર છે અને તમારું માઇગ્રેશન જે કારણ છે જે કારણે તમે માઇગ્રેટ થયા છે એ તમારે સિલેક્ટ કરી અને તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું રજીસ્ટ્રેશન છે વન નેશન વન રેશન એની પર તમારું રજીસ્ટ્રેશન થઈ જશે બરોબર છે પછી અમુક દિવસો પછી તમે તમારો જે ત્યાં અત્યારે તમે જ્યાં પણ રહો છો ત્યાં તમે તમારો જથ્થો છે એ તમારી નિયર બાય શોપ હોય ત્યાં તમે લઈ શકો છો બરાબર છે પછી બીજું ફીચર છે નો યોર એન્ટાઇટલમેન્ટ તો એની અંદર તમે બે વસ્તુથી ચેક કરી શકો તમારો રેશન કાર્ડ નંબર છે અથવા આધાર નંબર તો આપણે રેશન કાર્ડ નંબર આપણી પાસે છે તો અહીંયા પેસ્ટ કરી દઉં છું બરોબર મેં કોઈનો રેન્ડમલી રેશન કાર્ડ નંબર ઉપાડ્યો છે તમારે જે તમારો હોય એ તમારે અહીંયા નાખી દેવાનો છે એટલે તમારું જે સ્ટેટ હશે તમારી જે ડિસ્ટ્રિક હશે એની માહિતી આવશે કાર્ડ નંબર છે એપીએસ આઈડી છે અલોકેશન મંથ તમને માર્ચ મહિનાની અંદર કેટલો જથ્થો અલોકેટ થયો છે બરોબર છે તો ઘઉં છે તમને દસ કિલો અને દસ કિલો અને પાંચસો ગ્રામ અને રાઈસ એટલે કે ચોખા ચાર સાડા ચાર કિલો બરાબર છે જેનો ભાવ છે ઘઉંનો ભાવ બે રૂપિયા પ્રતિ કિલો છે અને ચોખાનો ભાવ ત્રણ રૂપિયા પ્રતિ કિલો છે બરાબર છે જે પણ તમને અલોકેટ કર્યું હોય આ કરંટ મંથની અંદર એ તમને બતાવશે બરાબર કેરોસીન અને ખાંડ હશે તો એ પણ તમને એની અંદર બતાવશે તો નો યોર એન્ટાઇનમેન્ટમાં તમે આટલી વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો પછી છે નિયર બાય શોપ તમારી જે નજીકની રેશન કાર્ડની શોપ હોય બરોબર છે એ તમે અહીંથી તમને મળી શકે છે પછી ત્રીજું ફીચર્સ છે ઓએન ઓઆરસી સ્ટેટ એટલે કે માનો કે તમે અત્યારે ગુજરાતમાં રહો છો બરોબર છે અને તમે મહારાષ્ટ્રમાં શિફ્ટ છો તો શું તમે એ જથ્થો મહારાષ્ટ્રની અંદર ઉપાડી શકો કે નહીં તો જો એ તમે ઉપાડી શકો તો એ ગ્રીન હશે બરાબર છે ગુજરાતમાં અત્યારે ગ્રીન છે અને મહારાષ્ટ્રમાં પણ ગ્રીન છે એવી રીતે તમે અત્યારે માનો કે ગુજરાતમાં રહો છો અને વેસ્ટ બેંગાલની અંદર શિફ્ટ થયા છો તો વેસ્ટ બેંગાલની અંદર તમે એ જથ્થો તમારો ઉપાડી શકતા નથી કારણ કે વેસ્ટ બેંગાલની અંદર આ આ વેલિડ છે નહીં જે રેડ રેડ તમને જે દેખાય છે એ સ્ટેટની અંદર વેલિડ નથી બાકી જેટલા પણ ગ્રીન છે જ્યાં પણ સ્ટેટમાં તમે

તો અહીંયા તમે જોઈ શકો છો કે ફેબ્રુઆરીની અંદર તમને કેટલું રાઈસ કેટલા વીટ બરોબર છે એ મળ્યા છે એનું ટ્રાન્ઝેક્શન તમે કઈ ડેટે અને કઈ કેટલી વસ્તુ ઉપાડેલી છે એની માહિતી તમે અહીંયા જોઈ શકો છો લાસ્ટ છ મથની અંદર જેટલા પણ તમે ટ્રાન્ઝેક્શન કરેલા છે એ તમે આની અંદર જોઈ શકો છો માય ટ્રાન્ઝેક્શનની અંદર પછી છે તમારું એલિજિબિલિટી ક્રાઇટેરિયા એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર તમે એક સ્ટેટથી બીજા સ્ટેટમાં જાઓ અને શું તમે એની માટે એલિજિબલ છો કે ત્યાં તમે જથ્થો લઈ શકો કે નહીં એ તમે આની અંદર એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર તમે ચેક કરી શકો છો બરાબર છે પછી જે આધાર સીડિંગ છે એમાં તમે જોઈ શકો છો કે તમારા જેટલા પણ ફેમિલી મેમ્બર છે એનો તમારો આધાર એની સાથે લિંક છે કે નહીં રેશન કાર્ડની અંદર તો એ તમારે જો ચેક કરવું હોય તો એ પણ તમે કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે જેટલા પણ વ્યક્તિના આધાર કાર્ડ છે સીડિંગ એમાં યશ બતાવશે અને જેટલા વ્યક્તિના આધાર એની સાથે લિંક નહીં હોય રેશન કાર્ડના નામ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય એની અંદર અહીંયા ન બતાવશે ઠીક છે તમે આધાર નંબર દ્વારા પણ તમે ચેક કરી શકો છો અને રેશન નંબર દ્વારા પણ કરી શકો છો પછી તમે સજેશન અને ફીડબેક તમારે કોઈ ફીડબેક કે સજેશન દેવું હોય તો એ પણ તમે દઈ શકો છો પછી તમારે આની અંદર અહીંયા લોગિન કરવું હોય તો લોગિન પણ તમે કરી શકો છો ઠીક છે પછી તમે કોઈ ફીડબેક આપવું હોય તો એ ફીડબેક પણ તમે અહીંયા આપી શકો છો બરાબર છે તો આટલી ફંક્શનાલિટી આ મેરા રેશન કાર્ડ જે ઓફિશિયલ એપ્લિકેશન છે એની મદદથી તમે કરી શકો છો ઠીક છે તો આ વિડિયોમાં આપણે વાત કરી કે ભારત સરકાર દ્વારા જે નવી એપ્લિકેશન મેરા રેશન કાર્ડ લોન્ચ કરવામાં આવી છે એના ફીચર્સ વિશે બીજા કોઈ તમને આના રિલેટેડ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર